राज्य सरकारना प्रवक्ता अने आरोग्य मंत्री ऋषिकेश पटेले राज्यना नागरिकोने प्रवर्तमान समयमां केटलाक जिल्लामां जोवा मळी रहेला कंजकीट वायरसना रोगथी गभરાવા નહીં પરંતુ તકેદારી રાખવા અનુરોધ કર્યો છે। રાજ્યની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈ સિવિલ હોસ્પિટલમાં કંજકીટ વાયટિસ રોગને સંપૂર્ણ સારવાર અને દવાઓનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાનું પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું। હાલ રાજ્યમાં 100થી વધુ કંજકીટ વાયટિસના કેસ નોંધાયા હોય તેવા મુખ્ય 5 જિલ્લા જેમાં અમરેલી, ખેડા, નડિયાદ, નવસારી, આણંદ અને સુરત છે। આ 5 જિલ્લામાં કુલ 1174 જેટલા કેસ નોંધાયા છે। તદનુસાર અમરેલી જિલ્લામાં 312, ખેડા જિલ્લામાં 280, નવસારી જિલ્લામાં 261, આણંદ જિલ્લામાં 196 અને સુરત જિલ્લામાં 125 જેટલા કેસ તારીખ 18 જુલાઈની સ્થિતિએ જોવા મળ્યા છે। કંજકીટ વાયરસના રોગના અટકાયત અને સઘન સારવાર અર્થે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા સ્તર સુધી તમામ આરોગ્ય કર્મીઓને જરૂરિયાત મુજબની દવાઓ અને સારવાર ઉપલબ્ધ કરાવવા અને જનજાગૃતિની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે સૂચના પણ આપવામાં આવી હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું। ક્યાં મિલાકે કંજક્ટિવાઇટિસ નામનો રોગ લગભગ આપણા રાજ્યની અંદર સારા એવા પ્રમાણમાં દેખાવો મળ્યો છે। એના માટે કોઈ ગંભીર પ્રકારનો રોગ નથી, પરંતુ એમાં સાવધાની અને સતર્કતા રાખવી ખૂબ જરૂરી છે। હેલ્થ વિભાગ દ્વારા, આરોગ્ય વિભાગ દ્વારા એની સારવાર માટેની જરૂરી દવાઓ પણ દરેક PSC થી લઈ અને દરેક જગ્યાએ અવેલેબલ થઈ જાય ને એકદમ આ દવાઓની જરૂરિયાત પડતા આપણે દરેક જગ્યાએ દરેક આરોગ્ય સેન્ટર ઉપર આ દવાઓ અવેલેબલ કરાવી દીધી છે। ડૉક્ટરો અને લોકોને પણ આ બાબતે સાવચેતી રાખવાની સલાહ સૂચનો પણ વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે। અને સાથે સાથે ચોમાસું ચાલુ થયો છે એટલે પાણીજન્ય રોગો, ડેન્ગ્યુ, ચિકન મચ્છરજન્ય રોગો એટલે ચિકન ગુનિયા, ડેન્ગ્યુ એના કેસમાં વધારો થયો છે। પરંતુ રાજ્ય સરકાર તરફથી ખૂબ સતર્કતા રાખી દરેકે દરેક આરોગ્ય સેન્ટર ઉપર આ બાબતની દવાઓ અને જરૂરી ટ્રીટમેન્ટ માટેની વ્યવસ્થાઓ પણ આપણે કરી છે। પરંતુ લોકો પણ જ્યાં આગળ વધારે પાણી ભરાઈ જાય, ખાબોચિયા થઈ જાય, ગંદકી થઈ જાય તો ઝડપથી સ્થાનિક પ્રશાસન એટલે કે ગ્રામ પંચાયત હોય તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, નગર પંચાયત આ તમામની સાથે રહી અને ત્યાં આગળ મચ્છરોનો ઉપદ્રવ ના વધે એ માટે સરકારની સાથે જન આંદોલન સ્વરૂપે કરી અને આમાં પણ મદદ